રાધા, હું મારા બેન ને ઘરે આટો મારવા જાઉં છું, કાલે સવારે પાછો આવતો રહીશ. આ બેન ના ઘરે જતા હોય તો ભલે જતા, પણ કેટલા રૂપિયા વાપરવાના લેતા જાવ છો ઈ કેતા જાવ. મેં તિજોરી માંથી 1000 રૂપિયા લીધા છે વાપરવા. શું 1000 રૂપિયા? આટલા બધા રૂપિયા ને શું કરવા છે? 100 રૂપિયા આવવાના, 100 રૂપિયા જવાના, 100 રૂપિયા બેન ને ન્યા વ્યવહાર કરવાના. લ્યો આ 300 રૂપિયા પકડો ને. રાજા, 300 રૂપિયા? હું બેન ના ઘરે 2 વર્ષ પછી જાઉં છું, તો બેન ના હાથમાં 500 રૂપિયા તો વ્યવહારે આપવા પડશે કે નહીં? ઓહો, 500 રૂપિયા તો કઈ ગુડવાના હોય એને? આ 300 દીધા છે ને તમને, હો આવવાના હો જવાના અને હો રૂપિયા એના હાથમાં ગુડી દેજો, એક રૂપિયા વધારાનો નહીં મળે. મમ્મી, મારા પપ્પા ને એની બેન ના ઘરે જે વ્યવહાર કરવાનો હોય એ કરવા દો ને, શું કામ ના પાડો છો? 500 રૂપિયા બેનુ ના હાથમાં ગુડી ને તો વેલા બાવા થઈ જાય એટલી ભાન પડે છે? અલે બહુ, આ 700 રૂપિયા મારા પર્સ માં મૂકી દે, મારે હમણાં સાડી લેવા જવાની છે. ગણેલા છો પૂરા 700? હવે આમ જડબા સામે જડબું રાખીને હું ઉભા છો? નથી જવું બેન ના ઘરે તો લાવો બધું પાછું. ખાલી 100 રૂપિયા વ્યવહાર જવું છે કે બે હું છે? હવે તમને અલગ થી કહું, આ હાચવીને મૂકી દે જામ અને કામ કરવા માંડ. સોહન, મમ્મી પપ્પા સાથે બહુ અજુગતું વર્તન કરી રહ્યા છે, એમને આવું ન કરવું જોઈએ. આમા વાક બધો છે ને એ પપ્પાનો જ છે. પપ્પા મમ્મીને કંઈ જ નથી કહેતા અને મમ્મીના દબાણમાં રહે છે. અરે, હું માનું છું કે પપ્પા મમ્મીની સામે ઢીલા પડે છે, પણ મમ્મીને તો કંઈક સમજવું જોઈએ ને. હમ, કોઈ સ્ત્રી પોતાના પતિ સાથે આવું વર્તન કરે ખરી? હું તો જ્યારથી આ ઘરમાં પરણીને આવી છું ને ત્યારથી જોઉં છું, મમ્મી વાતે વાતે પપ્પાને ઉતારી પાડે છે. અરે, અપમાન જ કર્યા કરે છે એમનું, બિચારા કઈ બોલતા જ નથી. તો તારું શું કહેવાનું છે કે હું મમ્મી જોડે ઝઘડો કરું? સોહન, હું એમ નથી કહેતી કે તમે મમ્મી સાથે ઝઘડો કરો, પણ એમને સમજાવો કે પપ્પા સાથે આવું ન કરે. શું મમ્મીને સમજાવું? મેં એકવાર નહીં, મમ્મીને ઘણી વાર સમજાવવાની કોશિશ કરી છે, પણ આ પપ્પા છે ને કે એ કઈ બોલતા નથી અને મમ્મીને ફાવતું ચડી ગયું છે. તો પછી પપ્પાને સમજાવો કે આમ મમ્મીના દબાણમાં ના રહે. હા, તારી વાત સાચી છે, હવે એવું જ કરવું પડશે. મારે પપ્પાને સમજાવવા પડશે કે તમે મમ્મી સામે કઈક બોલો. શું કઈ કામ હતું? કેમ આવ્યા છો તમે બેઉ? અને તારી મમ્મી ઘરે નથી? નહીં પપ્પા, મમ્મી તો મંદિરે ગયા છે, એ ઘરે નથી. પપ્પા, અમે લોકો તમને એ કહેવા માટે આવ્યા છીએ કે તમે મારા મમ્મીથી એટલા બધા દબાઈને શું કામ રહો છો? શું કામ એટલા બધા ડરો છો? બેટા, આ તારી મમ્મીનો સ્વભાવ બહુ કડક છે, ખૂબ જ આકરો છે. હું એને ન ગમે એવું કઈ કામ કરું ને એટલે તરત જ મારા પર ગુસ્સે થઈ જાય છે. ગુસ્સે થઈ જાય છે એટલે એ શું તમને ફાડી ખાશે, તમને મારી નાખશે? એવું નથી બેટા, મને તો તારી મમ્મીની સામે શબ્દ શબ્દમાં બોલતા આવડે છે, પણ જો આ ઉંમરે એવું બોલું ને તો નકામા ભવાડા થાય, આ દેકારા કરીને આજુબાજુ વાળાને સારું ન લાગે. પપ્પા, મમ્મી તમને કઈ નહીં કરે, તમે મમ્મીથી ડરો છો ને એટલે એ તમને દબાવે છે, બાકી એમનાથી શેકેલો પાપડ ભાંગે એમ જ નથી. પપ્પા,
તમે આપણા ઘરના વડીલ છો, એક પુરુષની જાત છો, અને એક પુરુષ થઈને મારા મમ્મીથી ડરો છો ને કઈ સારું ન કહેવાય. પપ્પા, તમારામાં આટલો વીટો પાવર તો હોવો જોઈએ કે તમે એક હાકોટો કરો ને તો મમ્મી ફફડીને હેઠે બેસી જવા જોઈએ. હા પપ્પા, આશાની વાત બરોબર છે. જો તમે મારા મમ્મી સામે ખખડીને બોલશો ને તો મારા મમ્મી બોલતા બંધ થઈ જશે તમારી સામે. અરે પપ્પા, થોડા તો કડક બનો, જોશ જગાવો તમારામાં, છાટકી નાખો મમ્મીને. આ સુધી તું બોલતી રહી ને હું સાંભળતો રહ્યો, પણ હવે તારે હું એક નહીં સાંભળું, તારી એક સાંભળીશ નહીં, તારે મારું જ સાંભળવું પડશે, સમજે? ઓહો, માકડ નહીં મોઢું આવ્યું એમ ને? આ તને શેનું પાણી ચડી ગયું છે? અને મને એક વાતનો જવાબ આપો કે કઈ કંપનીનું ચ્યવનપ્રાશ ચાટી ગયા છો તમે? કોઈ કંપનીનું ચ્યવનપ્રાશ નથી ચાટ્યું મેં, પણ મારી અંદર મરી ગયેલા જમીરને જગાડ્યું છે મેં. તું મને અત્યાર સુધી નમાલો સમજીને નચાવતી હતી, એટલે તું હવે જેમ કહે ને એમ નહીં થાય. હવે તો હું કહું ને એમ તારે કરવાનું છે. ચાલ ઊભી છે શું? આ મારી ચા ઠંડી થઈ ગઈ ને, એને ગરમ કરતી આવ. મેં તને કીધું સાંભળ્યું નહીં? ચા ગરમ લેતી આવ બીજી. વાહ પપ્પા વાહ, આજે તમે સાચા મર્દ થયા. આવી જ રીતે મારા મમ્મીને છે ને કાબુમાં રાખજો. ચાલ આશા, હવે આપણે જઈએ. પપ્પા, કેટલા મહિના પછી આવ્યા તમે? તમને મારી યાદ નહોતી આવતી? અરે બેટા, તારી યાદ તો મને રોજ આવતી હતી, અને હા, તને મળવાનું મન પણ થતું હતું, એટલે આજે થયું કે ચાલ તને મળી જ લઉં. આ જો ને બેટા, આ ગામડે આપણી જમીન છે ને એનો ડખો ચાલતો હતો, એના વહીવટમાં ટાઈમ જ નહોતો મળતો, એટલે નહોતો આવી શક્યો. અરે હા પપ્પા, તો શું થયું એ જમીનનું? કઈ નિર્ણય આવ્યો? એનો નિર્ણય આવી ગયો છે, અને આપણે કેસ જીતી પણ ગયા છીએ. અરે વાહ, એ તો બહુ સારું થયું. શું વાતો કરી રહ્યા છો બાપ દીકરી? તમારી દીકરીને ચડાવવાનું કામ કરી રહ્યા છો? અરે રાધાબેન, તમે આવું કેમ બોલી રહ્યા છો? આ મારા પતિ મારી સામે ઊંચા અવાજે બોલી પણ નતા શકતા, પણ આ તમારી દીકરીએ એને એવી ચાવી ચડાવી છે કે હવે મારું કઈ સાંભળવા માટે તૈયાર નથી. એટલે શું તમે એવું સમજો છો કે તમારો પતિ તમારો ગુલામ બનીને રહે અને આખી જિંદગી તમે કોઈ એમ નાચા કરે? ગુલામ બનીને તો નહીં, પણ એ મારા દાબ મારેવો જોઈએ, જેમ હું કહું ને એમ જ એ કરવો જોઈએ. આ વાત ખોટી હો બેન. જો તમે તમારા પતિને દાબમાં રાખવા માંગતા હોય ને તો હું તમને ટેકો ક્યારેય નહીં આપું, પણ હા, મારી દીકરીને હું ચોક્કસ કહીશ કે તું તારા સસરાને ટેકો આપજે. તો સાથે સાથે તમારી દીકરીને એ પણ સમજાવતા જજો કે મારા પતિને પાણી ચડાવવાનું કામ ન કરે, નતર આ ઘરમાં રહેવાનું એની માટે મુશ્કેલ થઈ જશે. સમજાઈ ગયું? દાદાબેન, આ તમારી ધમકીથી
મારી દીકરી ડરી જાય ને એવી કાચી પોચી નથી. આશા બેટા તું તારા સસરાને ટેકો આપજે અને હા એને કહેજે પણ કે જરા પણ એમનાથી ના દબાય. તિજોરીની ચાવી તને નહીં મળે. આપણે નથી જવું દવાખાને બતાવવા. જા બેડરૂમ માં જઈને આરામ કર. તમે મારી આરે આવું કામ કરો છો? આ કયા ભાવનો બદલો લ્યો છો તમે મારી આરે? તને ખબર છે મને એક દિવસ તાવ આવ્યો ને ત્યારે મારે દવાખાને જવા માટે રૂપિયા મેં તારી પાસે માંગ્યા હતા અને તે મને નહોતા આપ્યા અને ઘરમાં પડેલી સુદર્શનની ફાંકી મને પીવડાવી દીધી હતી. તો પછી આજે તો તું સુદર્શનની ફાંકી પી લે, સારું થઈ જશે, દવાખાને જવાની કોઈ જરૂર નથી. એટલે હવે તને ખબર પડશે કે આવું થાય ને ત્યારે માણસ પર શું વીતતી હોય. અરે જે થયું ભૂલી જ, અત્યારે મારાથી દુખાવો સહન નથી થતો. મારે હોસ્પિટલે જવું પડે એમ છે, મને થોડાક રૂપિયા આપો. દાદા તું ગમે એટલે નાટક કરે ને તો આજે તને પૈસા નહીં મળે. હું હમણાં સુદર્શનની ફાંકી લઈ આવીને તને આપું છું, એ પી લે અને રૂમમાં જઈને આરામ કર, બધું સારું થઈ જશે. તે ખોટા નાટક આવી જશે, બીજું છે નહીં કાંઈ. અરે પણ મને ફાંકી નથી ભાવતી, મને કડવી લાગે છે, મારે નથી પીવી ફાંકી. રાજા ઉભી થા, હું તને હોસ્પિટલ લઈ જાઉં. કેમ છે તને? મેં ભૂતકાળમાં તમારી સાથે બહુ ગેરવર્તન કર્યું છે. અરે મેં તમને વાતે વાતે દબાવવાનો પ્રયત્ન કર્યો છે. પતિ તરીકે ના કોઈ હક નથી આપ્યો, મને માફ કરી દેજો. મારે તમને આવી રીતે અર્ધું જ નહોતા કરવા જોઈએ. રાધા મારે તારી સાથે આ ગેરવર્તણૂક નહોતી કરવી જોઈતી, પણ આ બધું મેં જાણે જોઈને નાટક કર્યું છે અને આ નાટક તને સબક શીખવાડવા માટે જ કર્યું છે. તમે જે પણ કઈ કર્યું ને એ બરાબર જ કર્યું છે. અરે હું સ્ત્રી હોવાનું ભૂલી ગઈ હતી, મારી ફરજ ભૂલી ગઈ હતી. તમે કડકાઈથી જે મને સાચા રસ્તે લાવવા માટે જે પણ કઈ કર્યું ને એ બરાબર જ કર્યું છે. રાધા તું છોડ આ બધું, તને મજા નથી ને, ચાલો તને હોસ્પિટલે લઈ જાઓ. ઉભી થા. આશા જે થયું ને એ બધું જ સારું થયું. આ ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું. હવે ભગવાન પાસે એટલી જ પ્રાર્થના છે કે ભગવાન મમ્મી પપ્પાને હંમેશા ખુશ ને સાથે રાખે. હા તમારી વાત સાચી છે, મેં એમના સાચા રસ્તે પાછા આવી ગયા એ જ સારું છે. આશા એ બધું છોડી દે, તું છે ને મારા માટે એક મસ્ત મસાલાવાળી ચા લેતી આ. શું ચા પીવી છે? ચા બા કઈ નહીં મળે, જાઓ બહાર ચાલતા થાઓ. આશા તને આમ એકાએક શું થઈ ગયું?
તું કેમ મમ્મી જેમ બોલે છે? કેમ કેમ નહીં બોલું મમ્મીની જેમ? મેં આ મોટા ચા પીવી છે. અરે હું તો મજાક કરું છું. આશા, તો મને ડરાવી દીધો હતો. આવું મજાક કોઈ કરતું હશે કે? સોરી સોરી, ચાલો ચા પીવીએ. હા ચાલ. ગિરીશ, તમે છોકરાઓને આવી કઈ વાત નહીં કરતા. નહીં દાદા, આજે તો કઈ બોલતે નહીં. હું જે કરું છું ને એ મને કરવા દે. બોલો ને પપ્પા, શું કામ બોલાવ્યા અમને લોકોને અહીંયા? કઈ કામ હતું? બેટા, આજે મારે તમને બેઉ ભાઈને એક વાત કરવી છે, અને જે વાત મેં આજ સુધી તમારા બેઉ ભાઈથી છુપાવી રાખી હતી. પપ્પા, એવી તો કઈ વાત છે કે જે તમે આજ સુધી અમારા લોકોથી છુપાવીને રાખી? એ જ કે તમે બેઉ ભાઈ મારા સગા દીકરા નથી. હા, શું બોલો છો પપ્પા? કે અમે લોકો તમારા સગા દીકરા નથી? તો પછી અમે બંને કોના દીકરાઓ છીએ પપ્પા? બેટા, તારા પપ્પાનો નાનપણનો મિત્ર હતો કેશવ. એનું અને એની પત્નીનું એક એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું. મરતા સમયે તમને બંનેને એણે અમને સોંપી દીધા હતા. એટલે અમે તમારા સગા મા બાપ નહીં પણ પાલક મા બાપ છીએ બેટા. બેટા, મને ખબર છે કે તમને લોકોને આ સાંભળીને આંચકો લાગ્યો છે, પણ હવે તમે જવાન થઈ ગયા છો એટલે તમને આ વાત કહેવાનો સમય આવી ગયો છે. એટલે પપ્પા, હવે તમે કહેવા શું માંગો છો? કે અમે લોકો અમારી રીતે અલગ રહેવા જતા રહીએ એમ? નહીં, હું એવું નથી કહેવા માંગતો કે તમે લોકો અલગ રહેવા જતા રહો, પણ હું એવું કહેવા માંગુ છું કે આ ઘર, આ મિલકત અને તમે લોકો કોઈ હક હિસ્સેદાર નથી, અને મારી મિલકતના તમે કોઈ દાવેદાર નહીં રહો. ખબર જ હતી કે આ પપ્પા પાણીમાંથી પૂરા કાઢશે. મને તો એમની નિયત પહેલેથી જ ઠીક નહોતી લાગતી. મને છે ને હજુ આ વાત ગળેથી ઉતરતી જ નથી કે અમે લોકો એના સગા સંતાન નથી. હવે જોયું ને, એમને તો ઝાટકીને કહી દીધું ને કે તમે એમના સંતાનો નથી. પહેરે કપડે કાઢશે એ લોકો હવે ઘરની બહાર. પહેરે કપડે શું કામ કાઢે? હા, ચાર ચાર વર્ષથી બધું કમાઈને આપ્યું છે અમે. હું મારી કમાણી તો લઈને જ રહીશ. તમને એવું લાગે છે કે એ લોકો તમને એક રૂપિયો આપશે? ભગવાનનું નામ લો, અરે ટોકરો એ નહીં બંધાવે. જો પપ્પા સીધી રીતે રૂપિયા ના આપે ને તો મને રૂપિયા લેતા આવડે છે, જબરજસ્તીથી લઈશ. કેમ નો આપે પૈસા? હા તો લઈ લો, તમારામાં જો ત્રેવડ હોય ને તો. પપ્પાએ તો અચાનક બોમ્બ ફોડી દીધો. આપણે કદી વિચાર્યું પણ નતું
કે આવું પણ કઈ બનશે. સાચી વાત છે મોટાભાઈ, આ વાત તો આંચકો લગાવી દે ને એવી છે, પણ શું કરીએ, આપણે આ વાતને સ્વીકારવી તો પડશે જ ને. પણ રવિ, આપણે કમાઈ કમાઈને આ ઘર ભર્યું છે, તો આપણો પણ તો કઈ હક બને ને આ મિલકતમાં. પણ પપ્પાએ તો ચોખ્ખું કહી દીધું કે આ ઘર અને મિલકતમાં તમારો કોઈ હક નહીં બને. એનો મતલબ શું? એટલે મોટા ભાઈ તમે આ મિલકતમાંથી ભાગ લેવા માંગો છો? હા તો લેવો જ પડે ને, આપણો હક છે, આજ સુધી કમાઈ કમાઈને આપણે આપ્યું છે. સામે આપણા મમ્મી પપ્પાએ પણ આપણને ઉછેરીને મોટા કર્યા છે ને. અરે આપણા ઉછેર પાછળ, આપણા ભણતર ગણતર પાછળ એમને ત્યાં ખર્ચો તો થયો હશે ને. પણ એ બધી તો એમની ફરજ હતી. તો મોટા ભાઈ આપણી કઈ જ ફરજ નથી? રવિ એ બધું છોડ, તું છે ને મને આમ વાતોમાં ના ઉલઝાવ, મને સીધી રીતે કે કે તું પપ્પા પાસે એની મિલકતમાં ભાગ માંગવાનો છે કે નહીં? નહીં મોટા ભાઈ, હું પપ્પાની પાસે કઈ જ નહીં માંગુ. જો પપ્પાને સામે ચાલીને કઈ આપવું હોય ને તો એ મને આપશે, એમાં મને વાંધો નથી. કઈ વાંધો નહીં, તું ભલે તારો હિસ્સો ના લે, પણ હું મારો હિસ્સો નહીં મૂકું, હું મારો હિસ્સો લઈને જ રહીશ. મારે તમારા બંને લોકો જોડે વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરવી છે? તમે બે દિવસ પહેલા અમને લોકોને કહ્યું હતું ને કે તમારી બધી જ મિલકતમાંથી અમારો કોઈ પણ ભાગ નથી લાગતો. હા કહ્યું હતું. તો અત્યાર સુધી જે અમે કમાઈને તમને આપ્યું છે એનું શું? તું એક વર્ષનો હતો ને ત્યારે તારા પપ્પાનું અવસાન થયું ને ત્યારથી તું અમારી સાથે છો, તો તારો ઉછેર અને ભણાવવા ગણાવવાનો આ બધો ખર્ચો તો થયો હશે ને. હા તો એક કામ કરો, હું ગણી લો બધા રૂપિયા, કરી લો તમારી પરવરિશનો હિસાબ. વાહ વાહ બેટા વાહ, ખરો નીકળ્યો હો તું. મા બાપ ની પરવરિશનો મૂલ ચૂકવવા નીકળ્યો છે તું. અરે માની મમતાનો ભાવ ચૂકવવા નીકળ્યો છે. અરે ખરેખર તો તારા ઉપર ગર્વ લેવા જેવો છે. અરે કોણ માં, કેવી માં? તમે લોકો મારા સાચા મા બાપ જ નથી તો પછી હું ભાવતર શું કામ ના કરું? મમ્મી અત્યાર સુધી મારા ઉછેર પાછળ તમે લોકોએ જે ખર્ચો કર્યો ને એ બધા જ રૂપિયા ગણી લો અને મારા નીકળતા પૈસા મને પાછા આપી દો. ઠીક છે બેટા, તું મને થોડોક સમય આપ, હું આ સર્વૈયો કાઢી અને પછી તને કહીશ. મમ્મી તમે ને પપ્પાએ આ શું તમાશો માંડ્યો છે? તમાશો માંડ્યો છે એટલે તું કહેવા શું માંગે છે? તમે બંને આટલા વર્ષો પછી તમારા દીકરાઓને એમ કહો છો કે એ તમારા દીકરા નથી, શું છે આ બધું? હા તો એમાં ખોટું શું કીધું? જે સાચું હતું એ જ કીધું ને તારા પપ્પાએ. નહીં નહીં, પપ્પાએ કંઈ ખોટું નથી કહ્યું, પણ પપ્પાએ રોહન અને રવિભાઈને એમ પણ કહ્યું કે એ બંનેનું આ મિલકતમાં પણ કોઈ ભાગ નથી. હા તો એમાં ખોટું શું કીધું છે? રવિ અને રોહન અમારા સંતાન નથી, તો કાયદેસર રીતે જોઈએ તો આ સંપત્તિના વારસદાર પણ નથી. ઠીક છે, ચાલો તમારી બધી વાત માની લીધી, પણ તમે આટલું તો વિચારો કે એ બંને હવે શું કરશે? એમની પાસે ઘર નથી, આશરો નથી, અને એમની એટલી આવક પણ નથી કે બંને પોતાનું ઘર વસાવી શકે. જો નેહા, અમારી ફરજ હતી આ છોકરાઓને મોટા કરવાની, અમે અમારી ફરજ નિભાવી દીધી છે, હવે એ બંનેને જોવાનું કે એને શું કરવું છે. મમ્મી હું તમને આટલું કહી દઉં છું કે તમે આ રીતે છટકી નહીં શકો.
તમારે થોડો ઘણો હિસ્સો તો એ બંને ભાઈઓને આપવો જ પડશે. એટલે તું મને ધમકી મારી રહી છે? ના, ધમકી નથી આપી રહી, પણ ફક્ત હકથી બોલી રહી છું. અને અમે આ હિસ્સો ન આપીએ તો પછી અમને અમારો હિસ્સો લેતા આવડે છે? ગિરીશ, નેહા ઊંડા રસોડામાં આવી હતી અને મને કહેતી હતી કે મારા ભાગનો હક હિસ્સો અમને આપી દો. અચ્છા, તો તે શું કીધું? મેં એને કીધું કે જે રોહન અને રવિ અમારા સંતાન છે જ નહીં, તો પછી આ હિસ્સો માંગવાની વાત જ ના આવે. તો એણે મને ધમકી આપી કે જો તમે પ્રેમથી આ મિલકતમાં અમને હિસ્સો નહીં આપો તો અમને છીનવી લેતા પણ આવડે છે. અંતે મને જેની બીક હતી એ જ થયું ને. આ રોહન અને નેહા એ બેવની નજર આપણી મિલકત ઉપર જ છે. આમ જોવા જઈએ તો આના કરતા રવિ ક્યાંય સારો છે. અરે, મેં એને સામેથી પૂછ્યું કે બેટા તારે કઈ જોઈએ છે તો માંગી લે. એણે મને કીધું કે ના મમ્મી, મારે કઈ જ નથી જોતું. મારા મમ્મી પપ્પાના ગયા પછી તમે મને સાચવ્યો છે ને, પાળી પોષીને મોટો કર્યો છે, એ જ મારી માટે બહુ છે. જોયું રાધા, આ બેવ ભાઈમાં કેટલો ફરક છે. બેવ સગા ભાઈ છે, છતાં બેવના સંસ્કારમાં કેટલો ફરક છે. મૂકો ને હવે આ બધી લપ. હું તો કહું છું કે બંને છોકરાને બોલાવીને આ વાતની ચોખવટ કરી દે. હા, આવતીકાલે સવારે જ બેવને બોલાવી અને આનો ખુલાસો કરી દો. મારે જે જાણવું હતું ને એ મેં જાણી લીધું અને જોઈ પણ લીધું છે. પપ્પા, મમ્મી, શું કામ હતું? તમે લોકોએ અમને અહીંયા શું કામ બોલાવ્યા? બેટા, આ બે દિવસ પહેલા મેં તમને બેઉ ભાઈઓને બોલાવીને એવું કહ્યું હતું ને કે તમે બેઉ ભાઈ મારા સગા દીકરાઓ નથી. પણ આજે હું ફરી પાછા તમને બેઉને બોલાવીને કહેવા માંગુ છું કે તમે બેઉ ભાઈ મારા સગા દીકરાઓ છો. હા, તમે શું કહો છો પપ્પા? ખરેખર અમે બંને ભાઈઓ તમારા જ દીકરાઓ છીએ. હા બેટા, આજે હું ફરી પાછો કહી જ રહ્યો છું કે તમે બંને મારા સગા દીકરાઓ છો. તો પછી પપ્પા, એ દિવસે તમે ખોટું શું કામ બોલ્યા હતા કે અમે બંને ભાઈઓ તમારા સગા દીકરા નથી? કારણ કે હું તમારા બંનેનું પાણી માપવા માંગતો હતો અને તમારા બંનેની નિયત જોવા માંગતો હતો અને એ જોવા માંગતો હતો કે તમે બંને મારા દીકરા નથી. અને એ વાત સાંભળ્યા પછી તમે બંને અમને કઈ નજરથી જોવો છો ને એ જાણવા માંગતો હતો. અને હા, જોઈ પણ લીધું કે તમારા બંનેની નજરમાં અમારું સ્થાન શું છે. રવિ બેટા, તું તારી જગ્યાએ યોગ્ય જ નીકળ્યો છે, પણ રોહનની પરવરિશમાં મારાથી ક્યાંક કમી રહી ગઈ છે. એટલે રોહન રસ્તો ભટકી ગયો. એની નજરમાં મા બાપની કિંમત કરતા મિલકતની કિંમત વધી ગઈ. અને હા બેટા, તે અમારી પાસે ઉછેરનો હિસાબ માંગ્યો હતો ને. લે આ ફાઇલ, આમાં ઉછેરનો પૂરેપૂરો હિસાબ છે, ચેક કરી. જોઈ લીધું બેટા, બધો હિસાબ બરાબર કરતા 1,00,000 રૂપિયા હજી મારે તારી પાસેથી લેવાના નીકળે છે. મમ્મી, મને માફ કરી દો. હું મૂર્ખ હતો કે મેં મા બાપના પ્રેમનો મૂળ કર્યો, માની મમતાનો હિસાબ માંડ્યો.
મમ્મી મમ્મી માફ કરી દો, મને મને માફ કરી દો. મમ્મી પપ્પા મને પણ માફ કરી દેજો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં જ રોહનને આ મિલકતનો ભાગ લેવા માટે ઉશ્કેર્યા હતા, એટલે એટલે બની શકે તો મને પણ માફ કરી દેજો. બેટા તમે લોકો દુઃખ ન લગાડો, અરે તમે અમારા સંતાન છો. છોરું કછોરું થાય પણ માવતર થોડા કમાવતર થાય. જે થયું એ બધું ભૂલી જાઓ. મા બાપ માટે તો ડાબી આંખ ફૂટે તો ઈ અને જમણી આંખ ફૂટે તો એ. અમારી નજરમાં ભેદભાવ ન હોય બેટા.